हाँ तो આપણે આવેલા ચોથો પ્રશ્ન, લેખકના મતે સંકલ્પો પાડી શકાતા નથી કારણ કે લેખકના મતે સંકલ્પો પાડી શકાતા નથી કેમ નથી પાડી શકાતા બોલો લેખકના મતે સંકલ્પો પાડી શકાતા નથી કારણ કે તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે બી સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે આગળ દેખાદેખીને કારણે લેવાયેલા હોય છે અને સંકલ્પો માત્ર જ લેવાના હોય છે તો લેખકના મતે સંકલ્પો પાડી શકાતા નથી કારણ કે તે પાડવાની મક્કમતાનો અભાવ હોય છે વિદ્યાર્થીઓ એ ઉપરાંત તમને પૂછી શકાય વિદ્યાર્થીઓ કે મહાપુરુષો નિયમિત બની શક્યા તેનું કારણ કયું છે મહાપુરુષો નિયમિત બની શક્યા એનું કારણ કયું છે તો જવાબ આવશે તેઓ મહાપુરુષો હતા માટે વિદ્યાર્થીઓ પછી સિગરેટ છોડવાનો સંકલ્પ કોના આગ્રહથી કરવો પડે છે સિગરેટ છોડવાનો સંકલ્પ કોના આગ્રહથી કરવો પડે છે તો અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના પછી આગળ ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ કયો છે તો સિગરેટ છોડવાનો છે શું છે સિગરેટ છોડવાનો પછી આગળ ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો ચા છોડી દેનારો સંયમનો મહિમા ચારે દિશામાં ગાજી રહ્યો એવી રીતે તમે લખી શકો ચાલો હવે આપણે જોઈએ પ્રશ્નોના જવાબ બરાબર નીચેના પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન નંબર એક લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે તો લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે ક્યારે કરે છે બેસતા વર્ષે બીજો વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે વહેલા ઉઠવાથી લેખક કેટલા વર્ષ બચાવવા માંગે છે જવાબ વહેલા ઉઠવાથી લેખક 50 વર્ષ બચાવવા માંગે છે એલારામ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું એલારામ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું મેં તમને કીધેલું અંડરલાઇન કરી હશે તમે ચાલો બોલો તો હા ખરું એલારામ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું ચોથો પ્રશ્ન ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલનાર લેખકનો કયો સંકલ્પ હતો ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલનાર લેખકનો કયો સંકલ્પ હતો તો લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલનાર હતો બરાબર લેખકનો ચા ન પીવાનો સંકલ્પ છેલ્લું જોઈએ માંદગીના બહાને ચા શરૂ કરવાના સંકલ્પનું શું થયું માંદગીના બહાને ચા શરૂ કરવાના સંકલ્પનું શું થયું શું આવશે જવાબ માંદગીના બહાને ચા શરૂ કરનારનો ચા નહીં પીવાનો સંકલ્પ સ્વર્ગે સિધાર્યો અને તેનો ફરી ક્યારે પુનઃજન્મ થયો નહીં વિદ્યાર્થીઓ બરાબર આ ઉપરાંત એક વાક્યમાં પૂછી શકાય કે ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને કઈ કઈ વસ્તુઓ ચડાવી શકતી નથી તો ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને માતાનો પ્રેમ પિતાની આજ્ઞા બહેનના આંસુ પત્નીની ધમકી મિત્રોની મશ્કરી અને ચાની જાહેર ખબરો વગેરે કોઈ ચડાવી શકતું નથી વિદ્યાર્થી પછી તમને પરીક્ષામાં એમ પૂછાય કે સંકલ્પો ન પાડતા લેખકને કયો વિચાર આવે છે શું એ વિચાર ટકે છે ખરો તો સંકલ્પો ન પાડતા લેખકને વિચાર આવે છે કે હવે કદી બેસતા વર્ષે સંકલ્પો કરવા જ નથી પણ તેમનો આ વિચાર પણ ટકતો નથી વિદ્યાર્થીઓ ચાલો હવે જોઈએ સ્વાધ્યાય સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલું નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પ કરે છે ચાલો બોલો આવડે છે કે નવા વર્ષે લેખક
કયા કયા સંકલ્પ કરે છે? બોલો, નવા વર્ષે લેખક આટલા સંકલ્પ કરે છે કયા? તો આખું વર્ષ વહેલા ઉઠવું, નિયમિત નોંધપોથી લખવી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું, વાંચવું ને વાંચવું જ, રોજ ગીતાનો 1-1 શ્લોક મોઢે કરવો, પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. આ તમને પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે, મોઢે કરી દેજો વિદ્યાર્થી. ચાલો બીજું જોઈએ. બેસતા વર્ષે સામાન્યજનોના મનમાં કયા વિચારો આવે છે? બેસતા વર્ષને દિવસે સામાન્યજનના મનમાં કયા વિચાર આવે છે? બેસતા વર્ષે સામાન્યજનના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ હોત, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવું. તેમને જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગે છે, તેથી એકદમ કંઈક કરી નાખવું એવા વિચાર તેમના મનમાં આવે છે વિદ્યાર્થીઓ. બરાબર, તો બેસતા વર્ષે સામાન્યજન મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ અને નેપોલિયન થવું. તેમને જીવનના વર્ષો નિરર્થક સરી જતા લાગે છે, વળી એકદમ કાંઈક કરી નાખવું એવા વિચારના મનમાં ને મનમાં એ લાગે છે એવા વિચારો. ચાલો હવે જોઈએ ત્રીજો પ્રશ્ન. નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા? શા માટે? ચાલો જવાબની ચર્ચા કરીએ. નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી વિદ્યાર્થી, કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પ તો કરી દે છે કરવામાં, કે હું ચા નહીં પીવું, ચોરી નહીં કરું, જૂઠું નહીં બોલું, વાંચીશ. બરાબર, પણ એ શબ્દરચના હરીફાઈના સોરી વિદ્યાર્થીઓ શબ્દરચના હરીફાઈના અર્ધા ભરાયેલા વ્યૂની જેમ એમને એમ જ પડ્યા રહે છે વિદ્યાર્થીઓ. ફરી બોલું છું, નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી, કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દરચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂની જેમ એમને એમ જ પડ્યા રહે છે, એ સંકલ્પો ક્યારેય પૂરા થતા નથી વિદ્યાર્થીઓ. ચાલો આગળ જોઈએ. આ પાઠમાંથી એક વિનોદી ભાવ વર્ગ સમક્ષ રજૂ કરો. આ પાઠમાંથી તમને કયો વિનોદી ભાવ લાગ્યો? વિનોદી ભાવ એટલે હસવાનું કોઈ તમને લાગ્યું હોય તો એ તમારે એ શું કરવાનું છે? એ વ્યક્ત કરવાનું છે વિદ્યાર્થીઓ. બરાબર, કોઈ રમૂજી ટૂચકો, તમારા જીવનમાં બનેલો કોઈ રમૂજી ટૂચકો પણ તમે લખી શકો. તો આ પાઠમાંથી એક વિનોદી ટૂચકો તમારે શું કરવાનો છે? લખવાનો છે. ચાલો, એ તો લખશો ને તમારી જાતે કે આ પાઠમાંથી તમને કયો વિનોદી ટૂચકો ગમ્યો. રજૂ તો આપણે એવું લખી શકીએ કે આ પાઠમાંનો એક વિનોદી ભાગ હતો, લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે કે હવે પછી એની પત્નીને કહે છે કે સાંભળ, હું હવે કોઈ દિવસ ગુસ્સો નહીં કરું, અને આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે. ત્યારે પત્ની એને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો પણ એ પાડી બતાવો ત્યારે સાચા. આ સાંભળીને તે ભાઈનો મિજાજ છટક્યો છે, બહુ ગુસ્સે થાય છે વિદ્યાર્થીઓ, અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેમનો સંકલ્પ એ જ વખતે શું થઈ ગયો? તૂટી ગયો. એના સિવાય પણ તમે કોઈ વિનોદી ટૂચકો લખી શકો છો. ચાલો હવે જોઈએ. પાઠને આધારે નીચેના વિધાન સમજાવો. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી સવારનું પરોઢ. ચાલો આ તમે સમજાવો મને કે નવા વર્ષના સંકલ્પ એટલે વહેલી સવારનું પરોઢ. તો મેં તમને કીધું કે ઝાકળ વહેલી સવારે જ પડે, પરોઢ એટલે સવાર, ઝાકળ જેને તુષાર પણ કહેવામાં આવે છે. તો જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઉગે મેં કીધું એમ તરત ઉડી જાય છે, તેમ નવા વર્ષના સંકલ્પો પણ
લાંબો સમય સુધી ટકતા નથી, તરત જ અદૃશ્ય થઈ જાય છે. માટે લેખકે આ વાક્ય નવા વર્ષના સંકલ્પ માટે વાપર્યું છે. ચાલો બીજું જોઈ લઈએ. વા વાતા ચીડાવું ને પાન ખરતા પીડાવું. વા એટલે પણ, વા વાતા ચીડાવું ને પાન ખરતા પીડાવું, બરાબર. તો આપણને શું કહે છે, ચાલો જોઈએ. એક સંબંધીને નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. મેં હમણાં જ કીધું, તેને પોતાના આ સંકલ્પની વાત પત્નીને કરી ત્યારે તેને તરત જ વ્યંગમાં કહ્યું કે તમારો સંકલ્પ તો ગમ્યો પણ પાડો તો ખરા. આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો. એ વ્યક્તિનો સ્વભાવ વા વાતા ચીડાવું ને પાન ખાતા પીડાવું એવો હતો. જે વ્યક્તિ વાત વાતમાં ચીડાઈ જતી હોય તે ક્રોધ પર કાબૂ શી રીતે રાખી શકવાની. એ જ રીતે પાન ખરે ને જે પીડાય, એટલે કે નાની નાની વાતમાં દુઃખી થતી હોય, એ ક્રોધને કેવી રીતે શું થરે જીતી શકવાની છે, બરાબર. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. પહેલું, આત્મસુધારણા. એનું કોઈ બી વાક્ય તમે લખી શકો છો કે દરેક વ્યક્તિએ બેસતા વર્ષને દિવસે આત્મસુધારણા માટે કંઈક પ્રયત્ન કરવા જોઈએ, બરાબર. દરેક વ્યક્તિએ બેસતા વર્ષને દિવસે અથવા દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં આત્મસુધારણા માટે કાર્ય કરવું જોઈએ, બરાબર ને. એ રીતે તમે વાક્યનો ઉપયોગ કરી શકો છો. બીજું છે અઠવાડિયું. અઠવાડિયું વીતી ગયા છતાં વિદેશમાં રહેલા દીકરાનો પત્ર આવ્યો નહીં, બરાબર. એવું પણ લખી શકો તમે. પછી બીજું બી કોઈ વાક્ય બનાવી શકો કે અઠવાડિયું વીતું છતાં મારી દવા તું લાવ્યો નહીં, એ રીતે, બરાબર. ચાલો ત્રીજું જોઈએ આપણે. જડજડિયા એટલે કે દીકરીને સાસરે વડાવતા પિતાના આંખમાં જડજડિયા આવી ગયા, બરાબર. દીકરીને સાસરે વડાવતા પિતાના આંખમાં જડજડિયા આવી ગયા, એવું પણ તમે લખી શકો. છેલ્લું જોઈએ ઉચ્ચારણ. ઉચ્ચારણ એટલે બોલવું. દરેક વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ રાખવું જોઈએ, બરાબર. અથવા કોઈ બીજું પણ વાક્ય તમે બનાવીને લખી શકો છો. તો આ પ્રમાણે તમારે આટલું કાર્ય કરવાનું છે પ્રશ્ન નંબર 3 સુધી. આ પ્રશ્ન નંબર 4, પ્રશ્ન નંબર 5 આપણે પછી જોઈએ, બરાબર વિદ્યાર્થીઓ. ચાલો હો, તો તમારે પ્રશ્ન નંબર 3 સુધી તમારી નોટબુકમાં કમ્પ્લીટ રાખવાનું છે.